ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઇંગ્લિશ ગ્રામરમાં બેઝિકમાં કારણની સમજૂતી સમજતા હતા ત્યારે હવે એનો ભાગ ત્રણ આપણે સાદો વર્તમાન કાળ શીખ્યો હતો. બરાબર, આપણે જોયું હતું કે ત્રણ મુખ્ય કાળ છે, પછી એના પેટાકાળ હોય છે. એમાંથી વર્તમાન કાળનો સૌથી પહેલો પેટાકાળ આપણે સાદો વર્તમાન કાળ જોયો હતો. એના પછી હવે આપણે આગળ જોવાના છીએ ના રૂપો જોયા હતા, ટુ ડુ ના રૂપો જોયા હતા, ટુ હેવ ના રૂપો જોયા હતા. બરાબર, સાદો વર્તમાન કાળ આપણે પૂરો કર્યો હતો અને એની એક્સરસાઇઝ કરી હતી. હવે પછીનો આપણો આજનો ટોપિક છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે વર્તમાન કાળ ખરો, અત્યારની સ્થિતિ ખરી, પણ અત્યારે પણ જે ક્રિયા ચાલુ છે, બરાબર, એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. જે ક્રિયા અત્યારે ચાલુ છે એમ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. કોઈ પણ ચાલુ કાળ હોય તેમાં ક્રિયાપદની પાછળ આઈએનજી, ક્રિયાપદની પાછળ શું લગાવવામાં આવે છે? આઈએનજી. આઈએનજી લખેલું હોય એનો મતલબ એમ છે કે આ કાળ ચાલુ હશે. ધારો કે ગો ક્રિયાપદ છે, ગો એટલે જવું, પણ ચાલુ કાળમાં વાપરવું હોય તો ગોઈંગ. બરાબર, કમ એટલે આવવું, પણ ચાલુ કાળમાં વાપરવું હોય તો આઈએનજી લગાવીએ તો કમિંગ. તો આઈએનજી પ્રત્યય ક્રિયાપદની પાછળ લાગેલું હોય એનો મતલબ એ કે ક્રિયા કેવી છે? ચાલુ છે. બરાબર, ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ? ક્રિયાપદની પાછળ આઈએનજી. બરાબર, તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના જોઈએ. આપણને ખબર છે કે દરેક કાળ પોતાની વાક્ય રચના કેવી ઓળખાય છે. તો હવે આ ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કઈ છે? તો સૌથી પહેલા આવે છે કર્તા. આપણને ખબર છે કર્તા એટલે કોણ? તો કે જે ક્રિયા કરે છે તે. પછી ટુ બી નું રૂપ. ટુ બી નું રૂપ કાળ મુજબ આપણે શીખી ગયા છે. વર્તમાન કાળ છે એટલે ટુ બી ના રૂપ આવશે ઇઝ, એમ અને આર. અહીંયા લખ્યું છે કૌંસમાં મેં ઇઝ, એમ અને આર. પછી આવશે ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ. તો ક્રિયાપદ તમને આપેલો હોય એ ક્રિયાપદ ની પાછળ આઈએનજી મૂકવાથી એ ચાલુ વર્તમાન કાળ નું રૂપ બનશે. પછી કર્મ અને પછી અન્ય શબ્દ. કેવી રીતે આપણે વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવશું? તો ઉદાહરણ આપેલું છે, વી આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ. વી એટલે અમે. બરાબર, વી એટલે અમે અથવા તો આપણે. હવે આર શું કામ લગાવ્યું છે? કારણ કે વાક્ય રચનામાં છે ટુ બી નું રૂપ. વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ આપણે બહુવચનમાં આર લગાવીએ છીએ. અને ક્રિયાપદ છે આપણી પાસે પ્લે. પ્લે એટલે રમવું. એની પાછળ આપણે શું લગાવ્યું? આઈએનજી. શા માટે? કારણ કે આ ચાલુ કાળ છે. ચાલુ કાળ હોય તો આપણે ક્રિયાપદની પાછળ શું લગાવવાનું છે? આઈએનજી. વી આર પ્લેઇંગ શું રમીએ છીએ? ક્રિકેટ રમીએ છીએ. ક્યારે રમીએ છીએ? અત્યારે, હમણાં. એ શું દર્શાવે છે? કાળ સૂચક શબ્દ છે. ના, હમણાં. બરાબર, અત્યારે એટલે હમણાં, એટલે વર્તમાનની પરિસ્થિતિમાં. તો કે વી આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ, અમે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છીએ. એના પછી બીજું વાક્ય છે, સુમન ઇઝ મેકિંગ પિઝા રાઇટ નાઉ. હવે સુમન છે એ એક છોકરીનું નામ છે. એક છોકરીનું નામ હોય, ત્રીજો પુરુષ એક વચન હોય, તો એની સાથે શું લાગે છે? ટુ બી નું રૂપ ઇઝ લાગે છે. તો સુમન ઇઝ મેક. મેક એટલે બનાવવું. બરાબર, બનાવવું. શું બનાવે છે? પિઝા. તો એની પાછળ આઈએનજી લગાવવાથી મેકિંગ થશે. શા માટે? કારણ કે ચાલુ વર્તમાન કાળનું રૂપ આપણે જોઈએ છે એટલે. અને શું બનાવે છે? પિઝા. તો એક કર્મ થયું. અને ક્યારે બનાવે છે? રાઇટ નાઉ, અત્યારે જ, અભિયાલ બનાવે છે. તો એ શું થયું?
अन्य शब्दों थया समय सूचक अथवा तो काल सूचक शब्द पण कही शकाय छे के अन्य शब्दों छे एना पछी त्रीजो वाक्य જોઈએ आई एम डूइंग माय होमवर्क नाउ आई એટલે હું आई ની સાથે વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ લાગે એમ તો આઈ એમ ડુ ડુ એટલે કરવું એની પાછળ આઈએનજી લગાવવાથી ડુઇંગ થઈ જશે તો આઈ એમ ડુઇંગ માય હોમવર્ક નાઉ હું કરું છું પણ શું કરું છું મારું હોમવર્ક કરું છું ક્યારે કરું છું ના હમણાં કરું છું બરાબર તો આ થયું આપણું ચાલુ વર્તમાન કાળ એના પછી હવે પૂર્ણ વર્તમાન જો સાદો વર્તમાન કાળ જોયો ચાલુ વર્તમાન કાળ જોયો હવે પૂર્ણ વર્તમાન પૂર્ણ વર્તમાન કાળ એટલે શું તો કે વર્તમાન કાળ ખરો અત્યારની સ્થિતિ ખરી પણ એમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે અત્યારે પોણા દસ વાગ્યા છે પણ સાડા નવ વાગી ગયા છે આજે જ વાગ્યા બરાબર હમણાં સાડા નવ વાગી ગયા છે બરાબર તો એ શું થયું પૂરું થઈ ગયું વર્તમાન કાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે જો અહીંયા આપણે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે કે જે ક્રિયા હાલમાં એટલે કે વર્તમાન સમયમાં પૂરી થઈ છે એમ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવા માટે હેવ કે હેઝ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંતનું રૂપ વપરાય છે હવે જો આમાં તમને ખાસ એટલું જ યાદ રાખવું પડશે કે પૂર્ણ વર્તમાન કાળ છે તો એનામાં હેવ કે હેઝ આવશે અને એની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લાગશે બરાબર ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે શું આપણે ક્રિયાપદના ત્રણ રૂપો છે એક મૂળ રૂપ એક ભૂતકાળનો રૂપ અને એક છે ભૂતકૃદંતનો રૂપ બરાબર V1 V2 V3 V એટલે વર્બ એટલે ક્રિયાપદ બરાબર આપણે અહીંયા V3 લેશું એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ લેશું ભૂતકૃદંતનું રૂપ લેશું ક્યારે પૂર્ણ વર્તમાન કાળ છે ત્યારે કેની સાથે તો કે હેવ ને હેઝ સાથે કારણ કે વર્તમાન કાળમાં હેવ ને હેઝ લાગે એની સાથે ભૂતકૃદંતનું રૂપ એટલે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એમ આપણને ખબર પડી જાય બરાબર હવે એની વાક્ય રચના તો કે સૌથી પહેલા આવશે કર્તા કર્તા એટલે ક્રિયાનો કરનાર પછી વર્તમાન કાળ છે એટલે હેવ કે હેઝ કાં તો હેવ લાગશે કાં તો હેઝ લાગશે આપણને ખબર છે શું ખબર છે કે વર્તમાન કાળમાં જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય કરતા ત્યારે હેઝ લાગે બાકી બધામાં શું લાગે હેવ લાગે બરાબર પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પછી કર્મ અને પછી અન્ય શબ્દો હશે કેવી રીતે તો અહીંયા ઉદાહરણ આપેલું છે I have written a letter today. I કરતા બરાબર જો અહીંયા એક ક્રિયા થાય છે રિટન રિટન એ એનું મૂળ રૂપ છે રાઈટ રાઈટ એટલે લખવું બરાબર મેં એક પત્ર લખી લીધો છે વર્તમાનમાં લખી લીધો છે ટુડે આજે મેં આજે એક પત્ર લખ્યો છે તો એ શું થયું પૂર્ણ વર્તમાન કાળ થયું આજે લખ્યો છે પણ પત્ર કેવો છે લખાઈ ગયો છે તો હવે આઈ છે તો આઈ ની સાથે વપરાશે હેવ બરાબર અને રાઈટ નું ત્રીજું રૂપ રિટન રાઈટ રોટ રિટન તો ક્રિયાપદ નું ત્રીજું રૂપ આપણે હેવ ને હેઝ સાથે વાપરો એના પછી બીજું છે પૂજા હેઝ સંગ અ ભજન ઇન ધ મોર્નિંગ હવે પૂજા છે એક છોકરીનું નામ છે ત્રીજો પુરુષ એક વચન છે બરાબર તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે શું કરીએ છે હેઝ લગાડીએ છીએ અને પછી ભૂતકૃદંતનો રૂપ સંગ એટલે એ છે સિંગ સિંગ એટલે ગાવા સિંગ સેંગ સંગ આ ત્રીજું રૂપ છે સિંગનું તો શું ગાયું ભજન આજે સવારે ગાઈ લીધું છે પૂજાએ એક સરસ મજાનું ભજન આજે સવારે ગાઈ લીધું છે તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ ક્યારે
આજ આજ શું છે વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવવા માટે ચાલુ સોરી પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે એના પછી દે હેવ ઈટન સમ સ્વીટ્સ ઇન ઇવનિંગ દે એટલે તેઓ હે છે બહુવચન છે એટલે હેવ લાગશે ઈટન ઈટન છે ઈટ ઈટ એટલે ખાવું બરાબર પણ ખાઈ લીધું છે પૂરું થઈ ગયું છે ખાવાનું ઈ ઉપકારનું રૂપ એ અને ભૂત પ્રદનનું રૂપ ઈટન તો દે હેવ ઈટન સમ સ્વીટ્સ ધીસ ઇવનિંગ આજે સાંજે તેમણે કેટલીક મીઠાઈ ખાઈ લીધી છે બરાબર આ થયો આપણો પૂર્ણ વર્તમાન કાળ વર્તમાન કાળને આપણે આટલા ત્રણ પેટાકાળ સાથે અત્યારે પૂરો કરીએ છીએ ચોથો પેટાકાળ આપણે પછી જોશું અત્યારે હાલમાં આપણને જરૂરી ત્રણ પેટાકાળ એ આપણે બધા કાળના શીખશું બરાબર હવે છે ભૂતકાળ હવે ભૂતકાળમાં પણ સૌથી પહેલા આપણે સાદો ભૂતકાળ જોઈએ બરાબર સાદો ભૂતકાળ કોને કહેવાશે તો કે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે આપણને ખબર છે કે ભૂતકાળ છે તો એ પૂરું થઈ ગયું હશે તો જે પૂરું થઈ ગયું હોય એ દર્શાવવા માટે ભૂતકાળ વપરાય છે કોઈ પણ સાદા કાળમાં ટુડીના રૂપો મુકાતા નથી કરતા પછી સીધું શું આવે છે ક્રિયાપદનું રૂપ આવે છે કેમ ખબર પડશે કયો કાળ છે એ તો કે સાદા કાળમાં બરાબર આપણે શેની વાત કરતા હતા સાદા ભૂતકાળની વાત કરતા હતા તો સાદા ભૂતકાળની અંદર શું આવશે તો કે કરતા પછી તરત જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે પછી કર્મ આવશે અને પછી અન્ય શબ્દ આવશે સાદા ભૂતકાળમાં કોઈ ટુબીના રૂપો મુકાતા નથી કેવી રીતે તો આપણે ઉદાહરણમાં જોઈએ આઈ બોટ ન્યુ ડ્રેસ યસ્ટરડે આઈ એટલે હું બરાબર પહેલો પુરુષ છે મેં એક નવો ડ્રેસ ખરીદ્યો યસ્ટરડે એટલે ગઈકાલે મેં ગઈકાલે એક નવો ડ્રેસ ખરીદ્યો તો શું થયું આ સાદો ભૂતકાળ થયો કેવી રીતે ખબર પડી તો કે કરતા પછી સીધું શું છે બાય નું ભૂતકાળ બોટ બાય એટલે ખરીદવું બોટ એટલે ખરીદવું બરાબર રેખા મેડ ગુલાબ જાંબુ લાસ્ટ વીક રેખા એ ગયા અઠવાડિયે ગુલાબ જાંબુ બનાવ્યા તો મેક નું ભૂતકાળ થયું છે મેડ હવે આના માટે તમને દરેક ક્રિયાપદના ભૂતકાળના રૂપો ખબર હોવી જોઈએ બરાબર મેક એટલે બનાવવું મેડ એટલે બનાવ્યું પછી તે પ્લેડ ક્રિકેટ લાસ્ટ નાઈટ તેઓ ગઈ રાત્રે ક્રિકેટ રમ્યા બરાબર ક્રિકેટ રમ્યા ક્યારે ગઈ રાત્રે પ્લે એટલે રમવું પ્લેડ એટલે રમ્યા એના પછી હવે આપણે ચાલુ ભૂતકાળ જોઈએ બરાબર ચાલુ ભૂતકાળમાં ચાલુ વર્તમાન કાળની જેમ જ છે કે ક્રિયા ચાલુ હશે પણ ક્યારે ભૂતકાળમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ હવે ચાલુ કાળ છે એટલે ક્રિયાપદની પાછળ આઈએનજી તો મુકાશે જ પણ માત્ર ને માત્ર શેમાં ફેરફાર થશે તો કે ટુ બી ના રૂપમાં ફેરફાર થશે વર્તમાન કાળના ટુબીના રૂપ કયા હતા ઇઝ એમ આર પણ ભૂતકાળના ટુબીના રૂપો છે વોઝ અને વેર તો કરતા પછી વોઝ વેર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું પછી કર્મ અને પછી અન્ય
શબ્દ બરાબર એના પછી એનું ઉદાહરણ આપેલું છે I was watching the movie last night. હવે જો I પછી was છે to be નો રૂપ છે ને watch ની પાછળ ing લગાવેલું છે તો ing વાળું ક્રિયાપદ હોય that means કે કયું ક્રિયાપદ છે ચાલુ ક્રિયાપદ બરાબર પછી એની સાથે આપણે to be નો રૂપ જોશું was watching છે એટલે ચાલુ ભૂતકાળ છે I was watching the movie last night. હું ગઈ રાત્રે મૂવી જોઈ રહી હતી. જોઈ રહી હતી જોવાની ક્રિયા ચાલુ હતી. એવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ. પછી you were planting the mango saplings 2 days ago. હવે you સાથે ભૂતકાળનું to be નું રૂપ લાગશે were. You were planting. Planting એટલે શું? વાવવું, રોપવું. બરાબર? શું રોપ્યું છે? Mango saplings, કેરી નો છોડ. બરાબર? ક્યારે? 2 દિવસ પહેલા. તમે 2 દિવસ પહેલા કેરી નો છોડ વાવી રહ્યા હતા. વાવવાની ક્રિયા શું હતી? ચાલુ હતી. એના પછી સાહિલ વોઝ સાઇનિંગ સોરી સિંગિંગ અ સોંગ યેસ્ટરડે સાહિલ શું કરી રહ્યો હતો તો કે ગીત ગાઈ રહ્યો હતો ક્યારે ગાઈ રહ્યો હતો ગઈકાલે ગઈકાલ છે એ ભૂતકાળ દર્શાવે છે ભૂતકાળમાં ગાવાની ક્રિયા ચાલુ હતી એમ દર્શાવવા માટે આપણે અહીંયા વાક્ય લીધું છે સાહિલ વોઝ સાહિલ એકવચન છે એટલે ભૂતકાળનું ટુ બી નું રૂપ વપરાશે વોઝ તો સાહિલ વોઝ સિંગિંગ અ સોંગ યેસ્ટરડે સાહિલ ગઈકાલે એક સોંગ ગાઈ રહ્યો હતો બરાબર હવે ભૂતકાળનું આપણે આજનું છેલ્લું રૂપ જોઈ લઈએ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળ એટલે તો ક્રિયા પૂરી થઈ જ ગઈ હોય પણ ભૂતકાળમાં પણ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી એમ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે પૂર્ણ ભૂતકાળમાં આપણે કેવી રીતે વાક્યનો ઉપયોગ કરશું તો કે પૂર્ણ ભૂતકાળમાં હેડ સાથે ક્રિયાપદનું ભૂતકૃતાંત રૂપ હવે વર્તમાન કાળ હતો ત્યારે હેવ હેઝ સાથે લગાવતા હતા પણ ભૂતકાળ છે ત્યારે હેડ સાથે આપણે ક્રિયાપદનું ભૂતકૃતાંતનું રૂપ લગાવશું બરાબર એની વાક્ય રચના થશે એની વાક્ય રચના થશે કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃતાંતનું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ ઉદાહરણ જોઈ લઈએ આપણે I had seen a movie last week. બરાબર? મેં ગયા અઠવાડિયે એક મૂવી જોઈ લીધી હતી. જોઈ લીધી હતી. જોવાની ક્રિયા તો થઈ જ ગઈ છે પણ પૂરી થઈ ગઈ સાવ પૂર્ણ ભૂતકાળમાં આપણે જ્યારે વાપરવું હોય ત્યારે ઇંગ્લિશમાં આપણે શું વાપરીએ છીએ તો કે હેડ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે હેવ હેઝ આપણે વર્તમાન કાળમાં વાપરતા હતા એનું થયું હેડ અને ભૂતકૃતાંતનું ત્રીજું જે આપણે વર્તમાન વર્બનું ત્રીજું રૂપ આપણે કરતા હતા એ થશે અહીંયા આપણે સી સી એટલે જોવું સો એટલે જોયું અને અહીંયા થશે સીન સીન એટલે જોઈ લીધું ક્રિયા પૂરી થઈ ગઈ બરાબર તો આઈ હેડ સીન અ મૂવી લાસ્ટ વીક પછી મીરા હેડ બોટ અ ન્યુ કાર લાસ્ટ મંથ મીરાએ ગયા મહિને એક નવી કાર ખરીદી લીધી ખરીદવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કેવી રીતે યુઝ કર્યું આપણે હેડ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે હેડ બોટ મીરા હેડ બોટ અ ન્યુ કાર લાસ્ટ મંથ એના પછી તે હેડ ગોન ફૂટબોલ મેચ લાસ્ટ તેઓએ ફૂટબોલ મેચ ગયા વર્ષે જીતી લીધી હતી બરાબર ગયા વર્ષે બહુ સમય પૂરો થઈ ગયો છે ગયા વર્ષે ક્રિયા
કઈ ક્રિયા? જીતવાની ક્રિયા. શું જીતવાની ક્રિયા? ફૂટબોલ મેચ. તો તેઓએ ગયા વર્ષે ફૂટબોલ મેચ જીતી લીધી હતી એટલે ક્રિયા પૂરી થઈ ગઈ. બરાબર. તો આજે આપણે જે આ ભૂતકાળના ત્રણ રૂપો, સાદો વર્તમાન કાળ આપણે શીખી ગયા હતા, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, પછી ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ, આટલા આપણે આજે ટોપિક શીખ્યા છીએ. તો આ ટોપિક નો તમારે રિવિઝન કરવાનું રહેશે. મેં તમને પીડીએફ મોકલી છે, નહીં મોકલી હોય તો ફરીથી મોકલી દઈશ, અને આ વિડીયોની લિંક પણ આપણે યુટ્યુબમાં અપલોડ કરી દઈશું. બરાબર. જેથી કરીને તમે પાછો આ મીટિંગમાં જે આપણે સમજાવ્યું છે એ જોઈ